વિદ્યાર્થી મિત્રો હવે આપણે દાખલા નંબર 10 વિશે અભ્યાસ કરવાનો છે તો જો બા મિત્રો પહેલો વિકલ્પ તમને શું આપેલો છે આમાં તમારે વિકલ્પો આપેલા છે એ વિકલ્પો પસંદ કરી અને તમારે ખાલી જગ્યા ભરવાની છે બરાબર તો જો પહેલો છે 12 2 2 ઓછા કરવાના છે જો જો 12 પછી 2 ઓછા કરીએ તો 10 10 માંથી 2 ઓછા કરીશું તો 8 8 માંથી 2 ઓછા કરીશું તો 6 હવે 6 માંથી 2 ઓછા કરો તો કેટલા રહે 4 આપણો જવાબ શું આવશે બા મિત્રો બ શું આવશે બ કરીને આવશે 4 એટલે જો 4 6 8 10 અને 12 અહીંયાથી જઈએ તો 2 ઓછા કરવાના અને આમથી જાઓ તો 2 પ્લસ કરવાના ઉમેરવાના બરાબર તો જો 12 માંથી 2 ઓછા કરીશું તો 10 10 માંથી 2 ઓછા કરીશું તો 8 8 માંથી 2 ઓછા કરીશું તો 6 અને 6 માંથી 2 ઓછા કરીશું તો 4 હવે છે બીજા નંબરનો વિકલ્પ a 100 b 90 c 80 d 70 d પછી શું આવશે e e તો લખી દઈશું આપણે પછી જો 10 10 ઓછા કરવાના છે 100 માંથી 10 ઓછા કરીશું તો 90 90 માંથી 10 ઓછા કરીશું તો 80 80 માંથી 10 ઓછા કરીશું તો 70 70 માંથી 10 ઓછા કરીશું તો 60 એટલે આપણો જવાબ શું આવશે બાળ મિત્રો e 60 આ રહ્યો e 60 આ જવાબ આવશે હવે ત્રીજા નંબરનો જો બાળ મિત્રો d 4 એટલે 4 f 6 d 4 f 6 h 8 j 10 હવે જો તમારે બે બે ઉમેરવાના છે 4 માં બે ઉમેરીશું તો 6 6 માં બે ઉમેરીશું તો 8 8 માં બે ઉમેરીશું તો 10 હવે 10 માં બે ઉમેરીશું તો કેટલા હશે 12 બરાબર 12 લખી દીધા હવે જુઓ a b c d d લીધો છે બરાબર પછી e લેવાનો નથી પછી f લેવાનો છે તો આપણે g લઈશું નહીં બરાબર પછી h લઈશું i લઈશું નહીં બરાબર હવે જે લીધો છે બરાબર જો જે લીધો છે તો હવે આપણે કે લઈશું નહીં બરાબર તો આપણે શું લઈશું l બરાબર તો l લીધા તો અહીંયા l બરાબર 12 બરાબર શું આવશે l બરાબર 12 બરાબર m પછી શું આવશે m એ લઈશું નહીં શું લઈશું m આપણે અહીંયા m બરાબર 12 માં બે ઉમેરીશું તો શું આવશે 14 આવી ગયા જો d લીધા તો e નથી લેવાના તો f લીધા f પછી g નથી લેવાના તો શું લીધા h લીધેલા છે પછી f પછી હવે i ની લઈએ તો શું લઈશું j લીધા બરાબર હવે j પછી k ની લઈએ તો શું લઈશું l એટલે આપણે l લીધા હવે 10 માં બે ઉમેરીશું તો 12 એટલે l બરાબર 12 બરાબર હવે l પછી શું આવશે m પણ આપણે m લઈશું નહીં વસ્તુ લઈશું n એના પછીનું n લઈશું હવે 12 માં બે ઉમેરીશું તો શું આવશે 14 તો l બરાબર 12 અને n બરાબર 14 એટલે આપણો જવાબ આવશે બ l બરાબર 12 અને n બરાબર 14 બરાબર આ તમારે વોટ્સએપમાં લખવાનું નથી આ તમારી સમજણ માટે હતું બરાબર હવે છે ચોથા નંબરનો વિકલ્પ a બરાબર d આપેલું છે b ની નીચે e આપેલું છે c ની નીચે f આપેલું છે d ની નીચે g આપેલું છે તો સૌ પ્રથમ આપણે આખી એબીસીડી એવી રીતે લખીશું તો જુઓ a b c d e f g h i j k l m n o n o અને p બરાબર તો હવે d થી ચાલુ કર્યું છે a ની નીચે કઈ એબીસીડી ચાલુ કર્યું છે d e f તો આપણે d e f g h i j k n m n o p q r s બરાબર થઈ ગયું હવે એક એક શબ્દ જુઓ તો p ની નીચે કયો આવશે તો p ની નીચે કયો આવ્યો s બરાબર પછી છે l તો l ની નીચે કયો આવ્યો o એટલે આપણે અહીંયા શું લખીશું o પછી a તો a ની નીચે તમને આપેલો છે એની નીચે શું આવશે d એટલે આપણે અહીંયા શું લખીશું d
આન્સર લખીશું બી બરાબર ફરીથી એકવાર સમજો કે પહેલા આખી સીધી આ લીસ્ટ લખવાની પછી જ્યારે નીચે લખી ત્યારે નીચે ચાલુ કરવાનું ડી ઈ એફ જી એચ આઈ જે કે એલ એમ એન ઓ પી ક્યુ આર એસ હવે તમને અહીંયા જે અક્ષર આપ્યું છે એની નીચે કયા અક્ષર આવશે તો પી તો હવે પી ની નીચે કરો આવો એસ એટલે આપણે એસ લખ્યું પછી છે એલ તો એલ ની નીચે કરો આવો ઓ એટલે આપણે ઓ લખ્યું પછી એ તો એ ની નીચે તો તમને આપેલો છે શું આપેલો છે ડી એટલે આપણે શું લખ્યો ડી પછી વાય તો વાય ની નીચે તમને કયો આપેલો છે બી એટલે આપણે બી લખ્યું બરાબર તો આપણો જવાબ આવશે બ બરાબર અહીંયા તમારે આ એબીસી તમારી સમજણ માટે હતી બરાબર તો અહીંયા આપણે હવે પાંચમા વિકલ્પ વિશે અભ્યાસ કરીશું હવે બાળ મિત્રો આપણે પાંચમા વિકલ્પ વિશે અભ્યાસ કરીશું શું કીધું છે જુઓ પહેલા સીધી એબીસીડી છે એટલે એની જોડે છે પછી ઊંધી છે પાછળની એની જોડે છે પછી ઓ